વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા કિંમતી એગ્રોકેમિકલ કન્ટેનર માંથી કેમિકલ ચોરી કરી તેની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલી આપવાના કરોડો રૂપિયાના નેટવર્કનો પર્દાફાશ સુરત જિલ્લા એલસીબીએ એલસીબીએ કર્યું તો સુરત કરોડનો કરી બે આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે તાજેતરમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જંબુસર દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ઈથર તથા ઓક્ટોપસ સી નામના એગ્રોકેમિકલનો જથ્થો કંપનીમાંથી અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતો હોય જેથી ગત ઓગસ્ટ માસમાં કંપનીમાંથી અલગ અલગ 5 કન્ટેનરમાં ઉપરોક્ત કિંમતી એગ્રોકેમિકલનો કુલ 115 ટનની કુલ કિંમત રૂપિયા 76 કરોડ 70 લાખ 42596 નો હજીરા પોર્ટથી દરિયાઈ માર્ગે જર્મની તથા યુએસએ ખાતે પહોંચાડવા મોકલવામાં આવ્યા હતા તથા હેમાની ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ સાયખા જીઆઈડીસી ભરૂચ દ્વારા મેટ્રિબુઝિન ટેકનિકલ નામનું કેમિકલ ભરેલ કન્ટેનરમાં અઢાર ટન જેટલી કુલ કિંમત રૂપિયા બે કરોડ ચાર લાખ ચોપન હજાર પાંચસો પચીસ તથા બેફરી ટ્રેન સો ગ્રામ નામનું કેમિકલ ભરેલ કન્ટેનરમાં કુલબોક્સ જેની કિંમત રૂપિયા ચોસઠ લાખ ત્રાણું હજાર પાંચસોનું હજીરા પોર્ટ સુધી પહોંચાડવા રવાના કરવામાં આવ્યો હતો જે માલ રસ્તામાં ટ્રેલર ચાલકોએ તેના સાગરીતો સાથે મળી ચોરી કરી કાઢી લઈ તેની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલી આપ્યો હતો જે કિંમતી કેમિકલનો ચોરી કરી સગેબગે કરી નાખ્યો હોય જેથી કોસંબા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા